તપોવન વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં હું અજયભાઈ સાવલિયા સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ જેની ફર્સ્ટ પોયમ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા જેનો અર્થ થાય છે કાંચનજંઘા શિખર પર સૂર્યોદય. આ કાવ્યના લેખક છે ક્રિસ્ટિના એલ્બર્સ. તો ચાલો આપણે હવે કાવ્ય જોઈએ. ધ વેપર રાઇઝ, વેપર એટલે ધુમ્મસ અને રાઇઝ એટલે ઉપર તરફ ઉઠવું. તો ધ વેપર રાઇઝ, ધુમ્મસ ઉપર તરફ ઉઠે છે. ઉપર તરફ એટલે કઈ બાજુ? તો કે ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારના આકાશ તરફ. અને સવારનું આકાશ કેવું? તો કે ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી. ક્લેડ એટલે ઢંકાયેલું, પર્પલ એટલે જાંબલી. તો ક્લેડ ઇન એ પર્પલ ગ્લોરી એટલે જાંબલી રંગથી ઢંકાયેલું. ચાલો ફરીથી 1-3 લાઈન ઉલટેથી જોઈએ. જાંબલી રંગથી ઢંકાયેલા એ સવારના આકાશ તરફ એક ધુમ્મસ ઊભું થાય છે. જાંબલી રંગથી ઢંકાયેલા સવારના આકાશ તરફ ધુમ્મસ ઉઠે છે. ચાલો હવે એના પછીની 3 લીટી જોઈએ. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, લવ લાઇટ એટલે આનંદનો પ્રકાશ અને ગ્લો એટલે ચમકવું. તો વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ, જ્યારે આનંદનો પ્રકાશ ચમકે છે, કઈ બાજુ? ઓન ધ ઇટરનલ સ્નો. ઇટરનલ એટલે અનંત અને સ્નો એટલે બરફ. ઓન ધ ઇટરનલ સ્નો, અનંત સુધી પથરાયેલા બરફ ઉપર. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ, જ્યારે અનંત સુધી પથરાયેલા બરફ ઉપર આનંદનો પ્રકાશ ચમકે છે. ચાલો બરફ કેવો? બરફ કઈ જગ્યાએ? તો કે અપોન ધ સમિટ્સ હોરી. સમિટ એટલે શિખર, હોરી એટલે પ્રાચીન. અપોન ધ સમિટ્સ હોરી, પ્રાચીન એવા શિખર ઉપર. ફરીથી 3 લાઈન. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ ઓન ધ ઇટરનલ સ્નોઝ અપોન ધ સમિટ્સ હોરી. ઉલટેથી જોઈએ. પ્રાચીન એવા શિખરો ઉપર, અનંત સુધી પથરાયેલા બરફ ઉપર, જ્યારે આનંદનો પ્રકાશ ચમકે છે. એન્ડ ધ હિમાલયા ક્વીન, અને હિમાલયની રાણી. આ કાવ્યમાં હિમાલયની રાણી કોને કહે છે? તો કે કાંચનજંઘા શિખરને. તો એન્ડ ધ હિમાલયા ક્વીન, હિમાલયની આ રાણી એટલે કે કાંચનજંઘા શિખર કેવું? કામ એન્ડ શિરીન. કામ એટલે શાંત અને શિરીન એટલે ગંભીર. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, કામ એન્ડ શિરીન, અને હિમાલયની આ રાણી શાંત અને ગંભીર એવી. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ્સ, હેવન એટલે સ્વર્ગ અને ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છા. અને હિમાલયની આ રાણી શાંત અને ગંભીર એવી સ્વર્ગની શુભેચ્છા પૃથ્વીને પાછી આપે છે. વાક્યમાં પૃથ્વીનો ઉલ્લેખ નથી, પણ કાવ્યની આ લીટી આ રીતે કહેવા માગે છે. તો હિમાલયની રાણી કેવી? એક તો શાંત અને ગંભીર એવી, એટલે કે કામ અને શિરીન, અને ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ એટલે ઝભ્ભો, અથવા રોબ્સ એટલે વસ્ત્રો. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ વસ્ત્રોમાં સજ્જ હિમાલયની રાણી કેવી? તો કે સફેદ વસ્ત્રોમાં સજ્જ. સફેદ વસ્ત્રો કઈ રીતે? તો કે આ જે બરફ ઢંકાયેલો હોય એના વસ્ત્રો.
અને શાંત અને ગંભીર એવી હિમાલયની રાણી સ્વર્ગની શુભેચ્છા પૃથ્વીને પાછી આપે છે. સફેદ વસ્ત્રોમાં સજ, બેધેડ ઇન ગોલ્ડન લાઇટ, બેધેડ એટલે સ્નાન કરેલી, બેધેડ ઇન ગોલ્ડન લાઇટ, સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલી, સફેદ વસ્ત્રો પહેરેલી અને સોનેરી પ્રકાશમાં સ્નાન કરેલી આ હિમાલયની રાણી એ જગ્યાએ દેખાય છે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં ધરતી અને આકાશ મળી રહ્યા છે. ધરતી અને આકાશ જ્યાં ભેગા થાય એ જગ્યાને શું કહેવાય? તો કે ક્ષિતિજ, ઇંગ્લિશમાં કહેવાય હોરિઝન. ચાલો મિત્રો હવે કાવ્યનો બીજો ભાગ જોઈએ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, ડ્યુઝ એટલે ઝાકળના ટીપાઓ, અને સવારના ઝાકળના ટીપાઓ. એન્ડ મેલાવ હ્યુઝ, મેલાવ એટલે તેજસ્વી અથવા રંગોથી ભરપૂર, અને હ્યુઝ એટલે રંગછટા. એન્ડ મેલાવ હ્યુઝ એટલે કે રંગોથી ભરપૂર એની રંગછટા. પેઇન્ટ હર ચીક્સ વિથ ફેરી ફિંગર્સ, ફેરી એટલે નાજુક, કે નાજુક આંગળીઓથી એના ગાલને રંગે છે. ફરીથી ત્રણ લાઈન. અને સવારના ઝાકળના ટીપાઓ, અને રંગોથી ભરપૂર તેજસ્વી રંગછટા, નાજુક આંગળીઓથી કાંચનજંઘા શિખરના ગાલને રંગે છે. વાઇલ ઓલ ઓવર ધ રિલ્સ, રિલ્સ એટલે ઝરણું, જ્યારે ઝરણાની આજુબાજુ. એન્ડ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્યથી આલિંગન પામેલી ટેકરીની આજુબાજુ, જ્યારે ઝરણાની આજુબાજુ. અને સૂર્યથી આલિંગન પામેલી ટેકરીઓની આજુબાજુ. લવ લાઇટ જેન્ટલી લિંજર્સ, આનંદનો પ્રકાશ હળવેકથી પથરાય છે. લિંજર એટલે પથરાવું અથવા લાંબો સમય ટકી રહેવું. જ્યારે ઝરણાની આજુબાજુ, અને સૂર્યથી આલિંગન પામેલી ટેકરીની આજુબાજુ, જ્યારે આનંદનો પ્રકાશ હળવેકથી પથરાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે, અને નવો દિવસ એટલે કે ઉગતો સૂરજ, અને ઉગતો સૂરજ. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, ફેઇન્ટ એટલે ઝાંખું, અને રે એટલે કિરણ. અને ઉગતો સૂરજ પહેલું ઝાંખું કિરણ પૃથ્વી ઉપર મોકલે છે. હવે એ ઝાંખું કિરણ કેવું? તો કે ઓફ લવ્સ અનડાઈંગ ફાઉન્ટેન્સ, પ્રેમના અવિરત ફુવારાઓ ઉડાડતું. અનડાઈંગ એટલે અવિરત, અને ફાઉન્ટેન એટલે ફુવારાઓ. ચાલો કાવ્યનો બીજો ભાગ ફરીથી. અને સવારના ઝાકળના ટીપાઓ, અને રંગોથી ભરપૂર એની રંગછટા, નાજુક આંગળીઓથી એના ગાલને રંગે છે. જ્યારે ઝરણાની આજુબાજુ, અને સૂર્યથી આલિંગન પામેલી ટેકરીની આજુબાજુ. આનંદનો પ્રકાશ હળવેકથી પથરાય છે, અને ઉગતો સૂરજ પહેલું ઝાંખું કિરણ પૃથ્વી ઉપર મોકલે છે. અને કિરણ કેવું? તો કે પ્રેમના અવિરત ફુવારાઓ ઉડાડતું. આગળ વધીએ. વાઇલ હાર્ટ ફિલ્સ ધ થ્રિલ્સ, થ્રિલ્સ એટલે રોમાંચ, જ્યારે હૃદય રોમાંચ અનુભવે છે. શેનો રોમાંચ? ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, ટેકરીઓમાંથી આવતા અવાજનો. જ્યારે હૃદય ટેકરીઓમાંથી આવતા અવાજનો રોમાંચ અનુભવે છે. એન્ડ સાઉલ, અને આત્મા. ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ, આ પર્વતોમાં કાયમને માટે વસી જાય છે. ડ્વેલ એટલે રહેવું અથવા વસવું, ડ્વેલનો સમાનાર્થી થાય લેવું. ફરીથી છેલ્લી ત્રણ લાઈન. જ્યારે હૃદય ટેકરીઓમાંથી આવતા અવાજનો રોમાંચ અનુભવે છે,
અને આત્મા કાયમને માટે આ પર્વતોમાં વસી જાય છે, સ્થિર થઈ જાય છે. થેન્ક યુ મિત્રો.